નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત. સમાચારો સાથે હું છું વિધિ. જયંતિ ભાનુશાળીની હત્યા મામલે હવે પોલીસ વધુ એક વખત હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરી તપાસ હાથ ધરશે. પોલીસ દ્વારા વધુ એક વખત H1 કોચની સઘન તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન ફાયરિંગના અવશેષો શોધવા પ્રયાસ કરવામાં આવશે. હાલ પોલીસને મળેલા પુરાવાઓને આધારે તમામ કડીઓ જોડી તપાસ હાથ ધરવામાં આવશે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, એક તરફ નિવેદનો નોંધવાની પ્રક્રિયાઓ સતત ચાલી રહી છે, તો બીજી તરફ પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને વધુ એક વખત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા જઈ રહી છે. શું અપડેટ અત્યારે પોલીસની કાર્યવાહીને લઈને? કે પોલીસને હજુ સુધી કોઈ ચોક્કસ પુરાવાઓ નથી મળી રહ્યા, પરંતુ જે હત્યારાઓ છે તે કઈ રીતે ફરાર થયા હતા તેનું રિકન્સ્ટ્રક્શન પરમ દિવસે કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ તપાસ અધિકારી પીટી પિરોજિયા ગઈકાલે સામખિયારી તથા જે આસપાસના વિસ્તારો કે જ્યાં ચેન કુલિંગ થયું હતું ત્યાં પણ ગયા હતા અને ત્યાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, અને ત્યાંથી કેટલીક બાબતો અને મુદ્દાઓ મળે છે. ત્યાર પછી આ જે કોચ ઉપર ફરી એક વખત રિકન્સ્ટ્રક્શન કરે અને જે ગુનાને લગતી કડીઓ અને જે ગુનેગારો છે તેઓની સુધી પહોંચવાની કોશિશ કરશે. દરમિયાન જે SIT બનાવવામાં આવેલી છે, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATS ની ટીમોને પણ સામેલ કરવામાં આવેલી છે. રેલવે પોલીસના જે અધિકારી છે તે સીધી તપાસ સાથે સંકળાયેલા છે, જ્યારે ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે તે સામખિયારી, ગાંધીધામ, ભુજ સહિતના વિસ્તારોમાં તપાસ કરી રહી છે. CCTV ફૂટેજ તથા અન્ય બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે, અને સાથે જ ભુજ એરપોર્ટ તથા અમદાવાદ એરપોર્ટ ઉપરથી પણ કેટલીક વિગતો મેળવવામાં આવી છે. હત્યારાઓ કે જે શાર્પશૂટર છે તેઓ એરપોર્ટ થકી અથવા તો માર્ગ ધોરીમાર્ગ થકી ફરાર થયા હોવાની શક્યતાઓને પગલે આ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જે H1 કોચ છે તેની હવે તપાસ કરવામાં આવશે, અને ત્યાં જે એટેન્ડન્ટ તથા અન્ય લોકોને પણ સાથે રાખવામાં આવે તેવી શક્યતાઓ છે, અને ક્યાંથી કોણ ભાગ્યું હોય છે તે તમામ બાબતોની ચકાસણી કરવામાં આવશે. પરંતુ આ તમામ એક્સરસાઇઝ વચ્ચે ગુનેગારોનું પગેર ઉમેરવામાં SIT ને ક્યારે સફળતા મળે છે તે જોવાનું રહેશે. આભાર યુનુસ તમામ જાણકારી બદલ. તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આગળ તપાસ કરી રહી છે. H1 કોચમાં ફરીથી તપાસ કરશે પોલીસ, મળેલા પુરાવાના આધારે આગળની તપાસ વધારાશે.